નમસ્કાર મિત્રો, મારે એલટી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તમને મધ વિશે જણાવું છું. મધનું સેવન ઘણા પ્રકારનીથી કરવામાં આવી શકે છે. ઘણા લોકો તેને હલકા ગરમ પાણીની સાથે લે છે, જ્યારે ઘણા લોકો મધનું સેવન દૂધની સાથે પણ કરે છે. મધને તબિયત માટે ઘણું તંદુરસ્ત માનવામાં આવે છે અને તેને ખાવાથી ઘણા પ્રકારના લાભ જોડાયેલ છે. મધના અંદર વિટામિન એ, વિટામિન બી, વિટામિન ડી મળે છે. તો આવો જાણીએ મધના ફાયદાઓ. મિત્રો, એ પહેલાં મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મધ તણાવ દૂર થઈ જાય છે. મધનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે અને એવું રહે તો તમે મધનું સેવન ગરમ દૂધની સાથે કરો. મધ પાચન ક્રિયામાં સારું છે. પાચન ક્રિયા બરાબર ના હોય પણ તમે મધનું સેવન કરો. મધનું સેવન કરવાથી પાચન ક્રિયા એકદમ બરાબર થઈ જશે. તમે ઈચ્છો તો દૂધની સાથે પણ મધનું સેવન કરી શકો છો. મધથી હાડકાઓ મજબૂત બને છે. મધ અને દૂધનું સેવન એકસાથે કરવાથી હાડકાઓ પર સારી અસર પડે છે અને હાડકાઓ મજબૂત બને છે. તેથી જે લોકો હાડકાઓ નબળા છે તે લોકો મધનું સેવન કરવાનું શરૂ કરી દો અને દવાની સાથે તેને ખાઓ. મધનું સેવન કરવાથી તાવ એકદમ દૂર થઈ જશે. શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઊંચું થવા પર તમે મધનું સેવન કરો. તમે બસ રોજ એક ચમચી મધનું સેવન સવારના સમયે કરી લો. ચહેરો મુલાયમ બનાવે છે. મધના ફાયદા ત્વચાની સાથે જોડાયેલ છે અને મધને ત્વચા પર લગાવવાથી ચહેરો એકદમ મુલાયમ બની જાય છે. મધ દિલ માટે તંદુરસ્ત છે. મધનું સેવન દાડમના રસની સાથે કરવાથી દિલ માટે લાભદાયક છે. વધારે વજનથી પરેશાન છો, તમે મધનું સેવન કરો. રોજ સવારે ખાલી પેટ મધનું સેવન લીંબુ પાણીનું સાથે કરવાથી વજન ઓછું થવામાં મદદ કરે છે. મધ ખાવાથી શરીર એકદમ તંદુરસ્ત રહે છે. તેથી તમે મધનું સેવન કરવાનું શરૂ કરી દો. આભાર મિત્રો.